ડાંગ જિલ્લાના આહવાના રંગઉપન ખાતે આહવામાં આદિવાસી સમાજ અને આદિવાસી સંગઠનો દ્વારા સરકારના સૂચિત રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં સભા અને રેલીનું આયોજન કરાયું હતું। સૂચિત રિવર લિંક પ્રોજેક્ટનો આદિવાસી સમાજ અને સામાજિક અગ્રણીઓ વિરોધ કરી રહ્યા છે। વિરોધ કરવાના કારણની વાત કરીએ તો લોકોના અને સંગઠનોના મતે સરકાર પાર તાપી અને નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો અમલ કરવા જઈ રહી છે। આ પ્રોજેક્ટથી જિલ્લામાં જો આ ડેમ બને તો આ વિસ્તારના અસંખ્ય આદિવાસી પરિવારોને વિસ્થાપિત થવાનો વારો આવી શકે છે, જેથી આદિવાસી સમાજ અને રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ પણ સરકારના સૂચિત રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ નોંધાવી રહ્યા છે। સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે હાલ પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ સ્થગિત કરવામાં આવ્યો છે, પણ આદિવાસી સમાજ દ્વારા તેવી માંગણી કરાઈ છે કે અમને ડેમ સ્થગિત નહીં રદ જોઈએ છે, અને ડેમ રદ થયો તેનું શ્વેતપત્ર આપો અને જ્યાં સુધી શ્વેતપત્ર નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। આ રેલી અને સભામાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, ડેડિયાપાડાના ધારાસભ્ય મહેશભાઈ વસાવા, સોનગઢ તાલુકા પંચાયતના પ્રમુખ યુસુફ ગામિત, મહારાષ્ટ્રના સુરગાણાના માજી ધારાસભ્ય જેપી ગાવિત, પૈખેડ ડેમના અર્જુનભાઈ પટેલ, ચાંચ માંડવા ડેમના બારકુભાઈ અને દેવુભાઈ મોકાસી, આદિવાસી એકતા પરિષદના કમલેશભાઈ પટેલ, રૂઢી ગ્રામ સભાના અધ્યક્ષ રમેશભાઈ ખાંબડા, ધરમપુરના અપક્ષ સભ્ય કલ્પેશભાઈ પટેલ અને નાની તંભાડીના ભાઈલુભાઈ સહિતના અગ્રણીઓ તેમજ રાજકીય સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા।21/2/22 ના રોજ આ ડાંગની અંદર અમે બીટીએસ તરફથી અમે મોટું એક આવેદન આપેલું હતું। એ આવેદન અમે ત્યાંથી રેલી કાઢી કલેક્ટરને અમે આવેદન આપેલું હતું। એ દિવસે શરૂઆત કરેલી હતી, એ જ દિવસે જાહેરાત કપરાણાની અંદર પણ બીજી તારીખ આપીને જાહેરાત કરવામાં આવી, અને અમે આવેદન આપવા જ્યારે ગયા ને આવેદન આપવા ગયા ત્યારે ઘણા પોલીસે અમને ત્યાં ગાડી એવું કીધું, આવો નક્સલવાદીઓ આવો આતંકવાદીઓ એવું અમને ત્યાં ગાડી કલેક્ટર ઓફિસે કહેવામાં આવ્યું છે, બરાબર છે। એટલે એમની નજરમાં અમે આતંકવાદીઓ છીએ, અમે નક્સલવાદીઓ છીએ। અગર અમારા હક અને અધિકાર સંવિધાનની જો વાત કરતા હોય ને એ લોકો અમને નક્સલવાદી કહેતા હોય તો અમે અમારી રીતે તૈયાર છીએ। અમે કોઈ એવી લડત નથી કે કોઈ ઓજારો લઈને લડતા હોય, અમારે વિચારિક અને સંવિધાનિક લડત લડીએ છીએ। એની આગળ અમારા આદિવાસીઓનું અસ્તિત્વ જે આ ડેમોથી ડૂબાવવાનું છે, નર્મદા ડેમને ઉકાઈ ડેમ જેવી રીતે બનાવીને આદિવાસીઓને ત્યાં આગળ વિસ્થાપિત કરી દીધા છે, એમને કોઈ શિક્ષણનું કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી, આરોગ્ય માટે કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી, એમને કોઈ રોજગારી નથી। આજે જો તમે આ લોકો એમ જ પહાડો જંગલોમાં પડી રહ્યા છે, એટલે મિત્રો તમે આ ડેમોથી આદિવાસીઓ ખીજવાયા છે અને આદિવાસીઓને આ સરકાર ઉપર ભરોસો નથી। કોઈ પણ સરકાર આવે અને એમને જે ઉજાડવાનું કામ 75 વર્ષમાં આ બધી સરકારો આવીને ગઈ, પણ આદિવાસીઓની આજે હાલત એની એ જ છે। કોઈ સંવિધાનનો શિડ્યુલ 5 અને 244 એકનો કોઈ અમલ કરવામાં આવ્યો નથી।
પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટના મુદ્દે 28મી ફેબ્રુઆરીથી દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓના જુદા જુદા બ્લોકમાં અમે આવેદનપત્ર આપ્યા છે. આ લગભગ 10મી રેલી છે અને ડાંગમાં ડાંગનું જિલ્લા પ્લેસ પર અમે આવેદનપત્ર આપવાના છે અને સાથે એક સભા પણ રાખી છે. પૂર્વ આયોજિત તારીખના હિસાબે આજનો કાર્યક્રમ અને આજની રેલી મહારેલી અમારા માટે ખૂબ જ અગત્યની હતી અને અગત્યની છે પણ. અમને જ્યાં સુધી શ્વેતપત્ર આ સરકાર જાહેર ન કરે ત્યાં સુધી અમે માનવાના નથી. અમારી રેલી, અમારો સંઘર્ષ અને અમારું આંદોલન ચાલુ રહેશે.